મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પલસાણા તાલુકાના ચલથાણ બારડોલી અને બામણી ગામે વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની મુલાકાત લેતા આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી. સુરત જિલ્લાના 13 CHC અને ટ્રસ્ટ સંચાલિત 6 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે. આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉકેલવા સરકારે જનહિતની નજર સમક્ષ રાખી ત્વરિત નિર્ણયો કર્યા. મંત્રી કિશોરભાઈ કાનાણી આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત આજે પલસાણા તાલુકાના ચલથાણ ગામની સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ સંચાલિત આઇસોલેશન સેન્ટર અને બારડોલી બામણી ગામ સ્થિત ભુલાભાઈ રામભાઈ સ્મારક હોસ્પિટલમાં ચાલતા 25 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, બેડ, ઓક્સિજન સપ્લાય અને જરૂરી સંસાધનો અંગે જાત તપાસ કરી દર્દીઓના ક્ષેમ કુશળ પૂછી ઝડપભેર સ્વચ્છ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. જ્યાં પણ રાજ્ય સરકારના સહયોગથી જરૂર હશે ત્યાં સહયોગ પૂરો પાડવામાં આવશે તેવી હૈ ધરપત મંત્રીશ્રીએ આપી હતી. આ વેળાએ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે કોરોનાને લગતી બેઠક પણ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ચલથાણની સંજીવની હોસ્પિટલે આસપાસની અંદાજિત 50,000ની વસ્તી માટે આરોગ્યની સંજીવની સમાન સાબિત થઈ છે. કોરોનાના વિકટ સમયમાં દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. ગામમાં બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરોનો હળવા લક્ષણોવાળી શરદી, ઉધરસ કે તાવ ધરાવતા ગ્રામવાસીઓનો લાભ લઈને કુટુંબ તથા ગામને કોરોના મુક્ત બનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલના 50